गांधीधाम ઝોન ગોલાઈ પાસે વાહન હડફેટે આવી જતા આધેડનું મોત, વાહન ચાલક ફરાર। જિલ્લામાં હિટ એન્ડ રનની અલગ અલગ બે ઘટનાઓમાં બે વ્યક્તિઓને કાળ ભરખી ગયો છે, જેમાં ગાંધીધામમાં ઝોન ગોલાઈ પાસે વાહન હડફેટે આવી જવાથી રાહદારી આધેડને મોત આંબી ગયું હતું। તો માંડવી તાલુકાના ગઢસીસા મૂળ રોડ પર દેવપર ગામના પાટિયા પાસે ખરીદી કરવા નીકળેલા યુવાનને સ્વિફ્ટ કારે પાછળથી ટક્કર મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા યુવાનનું તત્કાળ મોત નિપજ્યું હતું। ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાંથી મળેલી માહિતી પ્રમાણે ઝોન ગોલાઈ પુલ પાસે હાઈવે રોડ પર કટ પાસે આ બનાવ બન્યો હતો। મરણ જનાર અંતરજાળના વિનાયકનગરમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના 42 વર્ષીય શ્રીનું બાબુ ધર્મારાવ રોડ ક્રોસ કરતા હતા, ત્યારે ગંડલા તરફથી આવતા કોઈ અજાણ્યા વાહન ચાલકે કબજાનું વાહન બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારતા શ્રીનુને હડફેટમાં લઈ માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી, જેઓને સારવાર નસીબ થાય તે પૂર્વે જ મોત આંબી ગયું હતું। અકસ્માત સર્જીને ચાલક નાસી જતા શ્રીધર સત્યનારાયણ ઘીધાળાએ ફરિયાદ નોંધાવી છે। દરમિયાન ગઢસીસા પોલીસ દફતરેથી મળતી વિગતો અનુસાર મૂળ છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના કનુભાઈ સેંધલાલ રાઠવા, ઉંમર વર્ષ 29, બિદડાના અશોક રતનસિંહ સિંઘાણીની વાડીમાં રહે છે। તેઓ તારીખ 22-2 સવારે 11 વાગે ગઢસીસા મૂળ રોડ પર ફરિયાદી મહેશભાઈ વિઠ્ઠલભાઈ રાઠવાના કાકા, જેઓ પોતાના શેઠની વાડી પર કામ પતાવી ગઢસીસા ગામમાં ખરીદી કરવા આવતા હતા, ત્યારે સાંજે 7:30 વાગ્યાના અરસામાં ગઢસીસા મૌ રોડ પર દેવપર ગામના પાટિયા પાસે સ્વિફ્ટ કારના ચાલકે ટક્કર મારી માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા ફરિયાદીના કાકા કનુભાઈ સિંઘલાલ રાઠવાનું મૃત્યુ નિપજાવી પોતાની કાર ઘટના સ્થળે મૂકીને ચાલક નાસી છૂટ્યો હતો। સમગ્ર મામલે ગઢસીસા પોલીસ સ્ટેશને નોંધ લઈ ઇન્ચાર્જ PI RC ગોહિલે તપાસ હાથ ધરી હતી।